સ્વાગત છે આપણા નવા વ્લોગ વિડિયો ની અંદર. બાયો બધી યુનિકોર બેઠી છે ને આપડે છે ને અહીં જગદીશ ડેર ના છે ને રૂમ માં બેઠા. ઘણા લોકો કેતા હોય કે તમારા યુટ્યુબ માંથી કેટલું પેમેન્ટ આવતું છે, જો આ ટાઈપનું પેમેન્ટ આવતું હોય. આ શું છે? અમેરિકન ડોલર. અને અમેરિકન ડોલર એક ડોલર છે, એક ડોલર. તમે કોઈ નહીં જોયો ને એટલે તમને બતાડું. 7-8 હજાર વ્યૂ આવે ને ત્યાં જો આ એક નોટ છપાય, એક જ નોટ છપાય. તમે કોઈ ઝેરોક્સ મશીન જોયું હે? દેખાડું તમને. જો ભાઈ તમે બધા કહેતા હો ને તમારે કેમ પેમેન્ટ આવે, કેમ પેમેન્ટ આવે યુટ્યુબ માંથી. આજે જો અમેરિકન ડોલર હો ભાઈ મારી નાખે. એક ડોલર ના લગભગ 80 રૂપિયા છે. આવા કેટલા ડોલર આવે મહિને ખબર છે? ઈ ની કામ વરના તને ગિફ્ટ દઈ દેવી છે. મારે ફોર્ચ્યુનર લેવા. મન નો મોરો યાર કોઈને ના નથી પાડી શકતો. મારો વાંધો છે. સાચું છે ને? આને કન્ટેન્ટ નો ભૂખો કહેવાય. આઈસ્ક્રીમ એ કન્ટેન્ટ બનાવી. જસ્ટ મેં ને નાઈ લીધું છે. જો નવો પોશાક પહેરી લીધો કારણ કે આપણે છે નવો વિડીયો શૂટ કરવા જવાનો. નાઈ લીધું ભાઈ મેં તેલ ના જગદીશ ડે તેલ લઈ હતું. વાળ રહી જાય ને મારા. ઓકે તો આપણે કરવા જવાનું વિડીયો શૂટ. એના માટેના સાધન સામગ્રી લઈ લીધા હે, પણ હાથમાં તો નહીં પકડાય ને. એને માટે જો આ ડેકી વેરે ગાડી લીધી છે. આપણે આવ્યા હતા બેંકે અને મેં એકચ્યુઅલી એમાં એવું હતું કે આપણું પેમેન્ટ બધું ડોલરમાં આવે ને, તો ડોલરનો ભાવ 83 આવે છે અને આપણું પેમેન્ટ છે ને 79 રૂપિયામાં આવે. એવું થોડું હાલે. એ ક્યાંય નહીં કે રણજીતપુર વાળી શાખા ને, રણજીતપુર રણજીતનગર છે ને, હા, કે ત્યાં જાઓ, ત્યાં ફોરેક્સ ડિપાર્ટમેન્ટને મળો. પણ ઓલરેડી 4 વાગી ગયા છે. હવે આપણે વિડીયો શૂટ ડન કરી નાખી. હાલો ભાઈ, આપણું હે ને વિડીયો શૂટિંગનું કામ છે ને લગાતાર ચાલુ જ છે. અને કન્ટેન્ટ બનાવવા છે ને બહુ જ આજે મહેનત પડે. જોતા કેવી અહીં યાર ટ્રાફિક છે. આવી ટ્રાફિકમાં કાઢે છે. જોતા બહુ હાઈ લેવલની ટ્રાફિક છે અને કન્ટેન્ટ બનાવવામાં બહુ જ આજે મહેનત પડી છે. કેશોર કિંગ શોર્ટ્સ ઉપર આવી એલો. મેં કેટલી વાર કીધું? લગભગ 17મી વાર મેં કીધું છે. જોઈને 59 રૂપિયા નાખીને 4 કરોડ કમાવાની કૂટનીતિ અહીં હાલે છે. કેટલા કમાવા છે આ ભાઈ? મને એમાં કંઈ ખબર જ ના પડે. આમાં છે ને મારા ભાઈએ પૈસા એડ કરી દીધા હતા ને પૈડાથી. મારા ભાઈએ પૈસા એડ કરી દીધા હતા ને આમાં પૈડી હતી. એમને મઠે કઠે જો ને આ કીમ બનાવ્યું. આંગળી જો 2 મિનિટમાં હતા. વિકેટ કીપર 2, બેટ્સમેન 4, એઆર 4 ને બોલર 1 જ રહ્યો. આમાં હે ને આમાં આપણે કાંઈ એટલે કાંઈ ખબર જ નથી પડતી. સાચું કહું ને તો આપણે હે ને 59 રૂપિયા દઈને 1 કરોડ રૂપિયા કમાવાની જે ધંધા હિત રહે ને ખોટીના હે આ બધા, ખાસ કરીને જગદીશ ડેર. વી જસ્ટ કમ્પ્લીટેડ ઓવર વિડીયો અને આ બધા જોઈ લો. પાણા પૂરા થાય છે. જોતા આ બધા ડીસું ભરી ભરીને ખાય છે. મને કહી ને પોસ્ટ કરે છે કે પાણીપુરી ખાઈ લો, પાણીપુરી ખાઈ. પણ તમને ખબર હે ને રાણા કોઈ પાણીપુરી ના ખાય. રાણા કોઈ પાણીપુરી ના ખાય. કઈ સાત જગ્યા પર છે ને આપણે ટ્યુશન છે ને કરતા હતા, ડિપ્લોમા હતા ને તે. અને અહીંયા આવીને જોયું ને તો એ કંઈક આ ક્લાસીસ છે એ બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા ખોડિયાર કોલોનીએ. મેં કીધું આ તો મેળ બની ગયું. મેં કીધું આપણે ત્યાં જ જવાનું છે. તો વળી પાછું જો આપણે લિફ્ટમાં બેસી જઈએ અને
સમર્પણ ચોકડી આ જગદીશ દેવ ને અટાણે ઉઠાડ્યા જો ઉઠ્યો નથી, એન્જિન ચાલુ કરવાનું બાકી છે, ઘુમેડ્યું ને એટલે હું તો ઉઠાડો બઠાડો ને કઈ હોય ને થોડી અદાલત અને અટણ ભાઈ ઘેર જવાનું હોય એ કેટલા દિવસે બહાર રખડો ઘેર મને કરવા દે નહીં કરવા દે અમારે જે ફકીર માણસ નો આજ વાંધો ગમે ને રખડવું પડે આપણે બસ આવવાની હતી મિત્રો એ લેટ થઈ ગઈ છે લેટ થઈ ગઈ એટલે એ તો એના ટાઈમે જ છે આપણે લેટ થઈ ગયા એનું કારણ હોય તમને જ ખબર જ છે ને મારે વારે ખેડ કહેવું ના પડે મારે યહાં એ સાજી જોતા બસ આને ત્યાં આવવું જોઈએ અમારે જે કોઈ મહેમાન થાવ તમે ટાઈમ ટુ ટાઈમ પુગાડી કોઈ દી આવો તો ખબર પડે મહેમાન થઈને આવે ને તમારે 8-9 વાગી અમારું બને જ નહીં ભાઈ અમે ખેડું માણસ ગયા 8-9 વાગે તમારું 50% કામ છે ને બધું ખેડું તમે મિત્રો આપણે એને ઘેર આવતા રહ્યા હે પણ તમને ઘર જેવું બેકગ્રાઉન્ડ નહીં લાગતું હોય શું કામ ખબર ભાઈ હે હોસ્પિટલ અટાણ ભાઈ પેટમાં બહુ જાજુ દુખતું હતું તે કિમાય બેહાય ને ઉભા ને ઈ લેવલનું દુખતું હતું એને દવાખાને આપણે આવવું પડ્યું ગાઈસ આ હાથમાં હે ને આપણે એડિશન દીધું હતું જો થોડોક માર્ક પડી ગયો તમને ખબર પડે આ નાની કોર જોતા દવા આવી પડી આ ભગવાનના દાદાના વડીમાં જોતા પીએ લીધી છે મેં જોકે આમાંથી અડધી દવા નાની કોર શું થાય છે રોડનામાં એક આપણા 3-3-4 દિન થાય છે ઘડિયાળ છે નાની અંદર છે 35 લાખ રૂપિયા પાકી ઝીણકું છે તો એટલા 1000 રૂપિયા સમાઈ જાય છે અને તબિયતની વાત કરું તો 50%, 60% ને 70% ફેર પડી ગયો એવું લાગે છે મને પેટમાં દુખાવ થોડુંક ઓછું થઈ ગયું અને કાલે આપણે ક્યાં જવાનું છે ખંભાળિયામાં એજ્યુકેશન એક્સપો કરે છે ને અમેઝિંગ દ્વારકામાં ત્યાં જવાનું એટલે મારે વહેલું હોવું જોઈએ જોકે આપણે બપોરે હોતા નથી એટલે નિંદ્રતા વહેલી આવી જ જવાની મને પૂરેપૂરી ખબર છે તો મને લાગે ત્યાંથી આજનો બ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ તો કેવું રહે સારું રહે ને સિલ્વર પ્લે બટન હજી એમનેમ પડ્યું બોલો અનબોક્સિંગ કરવાનો વારો નથી એવો હજી તો આટલા મારે એડિટિંગના કામ બાકી પડ્યા ભાઈ માણસ ઘટે છે મને એડિટિંગ વાળા